लास्ट एफएम ना लेक्चर में आपणे ट्रेडिंग ओन इक्विटी नो कॉन्सेप्ट डिस्कस कर्यो हतो, जे फेक्टर्स अफेक्टिंग कैपिटल स्ट्रक्चर एनो ज एक टॉपिक हतो, बराबर। तो फेक्टर्स अफेक्टिंग कैपिटल स्ट्रक्चर एमां 11 पॉइंट टोटल आपेला छे, एमांथी एक पॉइंट ट्रेडिंग ओन इक्विटी ऑलरेडी डिस्कस करी दीधो छे, बराबर। तो आज आपणे बीजा पॉइंटथी वात करशुं के आगळ बीजा कया फेक्टर्स छे जे हजी कैपिटल स्ट्रक्चरने असर करे छे, बराबर। हवे सेकंड पॉइंट जे छे ए छे मैनेजमेंट कंट्रोल, के तमारे मैनेजमेंट में केटलो कंट्रोल राखवो छे एना उपरथी पण तमारुं कैपिटल स्ट्रक्चर छे ए डिसाइड थाय छे। द कैपिटल स्ट्रक्चर ऑफ द कंपनी अफेक्टेड बाय द एक्सटर्न टू वीच प्रमोटर ओर एक्जिस्टिंग मैनेजमेंट ऑफ अ कंपनी डिजायर टू मेंटेन कंट्रोल ओवर अफेर्स ऑफ द कंपनी। एटले कि कंपनीना जे एक्जिस्टिंग मैनेजमेंट छे के पछी जे प्रमोटर्स छे એ કેટલી એની ઈચ્છા છે, કેટલી એની ડિઝાયર છે કંટ્રોલ કરવાની, કંપનીના જે અફેર્સ છે, જે કાંઈ પણ ટ્રાન્ઝેક્શન છે એને કંટ્રોલ કરવાની કેટલી એની ઈચ્છા છે। જો એ ઈચ્છે છે કે બધો કંટ્રોલ એમની પાસે જ હોવો જોઈએ તો પછી એ ઇક્વિટી ઇસ્યુ નહીં કરે, કેમ કે ઇક્વિટી જો વધુ ઇસ્યુ કરશે તો ઓનરશીપ છે બીજાને ટ્રાન્સફર થવાના ચાન્સીસ રહે, એટલે એના ઉપરથી નક્કી થાય ધ પ્રેફરન્સ શેર કે પછી ડિબેન્ચર એ ઇસ્યુ કરશે, ઓકે। એટલે કંટ્રોલ કેટલો રાખવો છે પ્રેઝન્ટ મેનેજમેન્ટે, વધુ એના જ હાથમાં જો વધુ રાખવું હોય તો પછી ઇક્વિટી શેરથી ફંડ રાઇઝ નહીં કરે, અને જો કંટ્રોલ બીજાને આપી દેવાની ઈચ્છા હોય તો પછી ઇક્વિટી શેરથી ફંડ રાઇઝ કરશે, ઓકે। તો પછી આગળ વાત કરી છે ધ પ્રેફરન્સ શેર હોલ્ડર એન્ડ ડિબેન્ચર હોલ્ડર ડઝ નોટ મચ હેવ નોટ મચ સે ઇન ધ મેનેજમેન્ટ ઓફ ધ કંપની। એટલે કે એ લોકો જો ફંડ પ્રેફરન્સ શેરથી કે પછી ડિબેન્ચરથી અરાઇઝ કરે તો એ લોકોને કેમ કે વોટિંગ રાઇટ હોતો નથી, એટલે મેનેજમેન્ટમાં કંટ્રોલ એને કંઈ શેર થતો નથી। ઇટ ઇઝ ધ ઇક્વિટી શેર હોલ્ડર હુ સિલેક્ટ ધ ટીમ ઓફ મેનેજમેન્ટ પર્સોનલ, એટલે ઇક્વિટી શેર હોલ્ડર છે કે જે લોકો ડિસિઝનમાં પાર્ટ લે છે એ લોકોને વોટિંગ રાઇટ હોય છે। ઇટ ઇઝ નેસેસરી ધેર ફોર ધ પ્રમોટર્સ ઓફ એક્ઝિસ્ટિંગ પ્રમોટર ઓર એક્ઝિસ્ટિંગ મેનેજમેન્ટ આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન લુઝિંગ ધેર ગ્રીપ ઓવર અફેર્સ ઓફ ધ કંપની, એટ ધ સેમ ટાઈમ ધે નીડ એક્સ્ટ્રા ફંડ, બરોબર। તો એ વસ્તુ જોવાની જ્યારે પણ તમે કેપિટલ સ્ટ્રક્ચર ડિસાઇડ કરો છો ત્યારે, કે પ્રમોટર છે કે જેને જે પોતાની જે એક્ઝિસ્ટિંગ ગ્રીપ છે જે ટ્રાન્ઝેક્શનમાં ડિસાઇડ કરે છે એ જો લૂઝ કરવા ના માંગતા હોય તો પછી એ ડિબેન્ચર કે પછી પ્રેફરન્સ શેર ચૂઝ કરશે, અને એને ફંડિંગ જોતું હશે તો એ રીતે યુઝ કરશે। ધે વિલ ધેર ફોર પ્રિફર અ પ્રેફરન્સ શેર ઓર ડિબેન્ચર ઓવર ધ ઇક્વિટી, બરાબર। ધે વિલ પ્રેફર અ પ્રેફરન્સ શેર ઓર ડિબેન્ચર ઓવર ધ ઇક્વિટી શેર સો લોંગ ધે હેલ્પ ધેમ ઇન રિટેન કંટ્રોલ, એટલે એનો કંટ્રોલ એની પાસે જ રહેશે ઓવર ધ કંપની। ધે મે રિલે ઓન રિટેન અર્નિંગ, એટલે રિટેન અર્નિંગ જો એની પાસે રિઝર્વ પડ્યું હશે તો રિટેન અર્નિંગથી એઝ અ ઇન્ટરનલ સોર્સ ઓફ ફંડ એ પણ રાઇઝ કરી શકે છે, બાકી ઇક્વિટી શેર ઇસ્યુ નહીં કરે જો એને કંટ્રોલ પોતાની પાસે રાખવો હશે તો। સમજાણું મેનેજમેન્ટ કંટ્રોલ, એટલે મેનેજમેન્ટે કંટ્રોલ રાખવો છે કે નથી રાખવું એના ઉપરથી પણ તમારું કેપિટલ સ્ટ્રક્ચર ડિસાઇડ થશે। થર્ડ પોઈન્ટ છે નેચર ઓફ એન્ટરપ્રાઇઝ, હવે કયા પ્રકારનો તમારો બિઝનેસ છે, કયા પ્રકારનો એન્ટરપ્રાઇઝ છે એના પરથી પણ કેપિટલ સ્ટ્રક્ચર નક્કી થશે। ધ નેચર ઓફ એન્ટરપ્રાઇઝ ઓલ્સો અ ગ્રેટ એક્સટન્ટ અફેક્ટ ધ કેપિટલ સ્ટ્રક્ચર ઓફ ધ કંપની। બિઝનેસ એન્ટરપ્રાઇઝ વિચ હેવ સ્ટેબિલિટી ઇન ધર અર્નિંગ ઓર વિચ એન્જોય મોનોપોલી રિગાર્ડિંગ ધર પ્રોડક્ટ મે ગો ફોર ડિબેન્ચર ઓફ પ્રેફરન્સ શેર। હવે શું કહે છે આમાં, કે જે બિઝનેસ કે જેનું અર્નિંગમાં બિઝનેસ એન્ટરપ્રાઇઝ સ્ટેબિલિટી હશે, એની અર્નિંગમાં સ્ટેબિલિટી હશે અને મોનોપોલી હશે બિઝનેસમાં, સ્ટેબિલિટી જો અર્નિંગમાં હશે ને તો એ સ્ટેબલ ઇન્ટરેસ્ટ પણ પે કરી શકે, બરાબર। તો એ લોકો શું ચૂઝ કરશે, ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર, કેમ કે ડિબેન્ચરમાં છે કમ્પલસરી તમારે પેમેન્ટ ઇન્ટરેસ્ટ કરવું જ પડે, વેધર યુ આર ગેટિંગ પ્રોફિટ ઓર લોસ, ઓકે। તો સ્ટેબિલિટી જો તમારી અર્નિંગમાં હશે, તમારા પ્રોડક્ટ મોનોપોલી હશે તમારા પ્રોડક્ટમાં, તો તમે ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર છે એ પ્રિફર કરશો। ધે વિલ એડિક્યુએટ, કેમ કે તેમની પાસે એડિક્યુએટ પ્રોફિટ છે અને ખ્યાલ છે કે આપણો આટલો પ્રોફિટ તો થશે જ, ટુ મીટ રિકરિંગ કોસ્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઓર ફિક્સ્ડ ડિવિડન્ડ, બરાબર। જે રિકરિંગ કોસ્ટ છે જે ઇન્ટરેસ્ટની જે ડિવિડન્ડની એ પે કરી શકશે। This true in the case of public utility concern, એટલે પબ્લિક યુટિલિટી આપણે અગાઉ વાત થઈ હતી લેક્ચરમાં, એમ પબ્લિક યુટિલિટી છે એ લોકો એમનું રિકવર કરી શકે છે તો એ લોકો દેબ કે પ્રેફરન્સ કે ડિબેન્ચર પ્રિફર કરશે। ઓન ધ અધર હેન્ડ, હવે બીજી વાત કરી છે અહીંથી કે કંપની વિચ ડઝ નોટ હેવ એડવાન્ટેજીસ
શુડ રિલે ઓન ઇક્વિટી સર. હવે બીજી જે કંપની કે જેને સ્ટેબિલિટી નથી અર્નિંગમાં, તો એ પછી સ્ટેબલ રિપેમેન્ટ પણ નહીં કરી શકે, એટલે એના માટે એ લોકો ઇક્વિટી શેર પ્રિફર કરશે ટુ ગ્રેટ એક્સટેન્ટ રેઇઝિંગ ધેર ફંડ. ધીસ પર્ટિક્યુલર ઇન ધ કેસ ઓફ મેન્યુફેક્ચરિંગ કંપની. બરાબર, તો મેન્યુફેક્ચરિંગ કંપનીને એવું હોય છે કે એને ઇન્કમ છે એ ફિક્સ નથી હોતી, સ્ટેબલ નથી હોતી, એટલે એ લોકો હંમેશા ઇક્વિટી શેરથી, એટલે બેને એક એક એક્ઝામ્પલ પણ યાદ રાખલા કે ઇક્વિટી શેરથી કોણ મેન્યુફેક્ચરિંગ ફર્મ છે એ ઇક્વિટી શેરથી પ્રેફર કરે છે, જ્યારે પબ્લિક યુટિલિટી છે ડેટ પ્રિફર કરે છે. ડન, એટલે કયા પ્રકારનો તમારો બિઝનેસ છે એના ઉપરથી પણ ડિપેન્ડ થશે તમારું કેપિટલ સ્ટ્રક્ચર. ફોર્થ પોઈન્ટ છે લીગલ રિક્વાયરમેન્ટ. હવે લીગલ પોલિસી પણ અમુક તમારે ફોલો કરવી પડે. એમાં કીધું છે ધ પ્રમોટર્સ ઓફ ધ કંપની હેવ ટુ કીપ ઇન વ્યૂ ધ લીગલ રિક્વાયરમેન્ટ. એને લીગલ રિક્વાયરમેન્ટ પણ જોવી પડે. વાઇલ ધ ડિસાઇડિંગ અબાઉટ કેપિટલ સ્ટ્રક્ચર ઓફ ધ કંપની, ધીસ ઇઝ પર્ટિક્યુલર ટ્રુ ઇન ધ કેસ ઓફ બેન્કિંગ કંપની. હવે બેન્કિંગ કંપની છે એને લીગલ, એને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ લાગુ પડે અને એમાં જેમ કીધું છે એ જ પ્રમાણે એને ફોલો કરવું પડે. વિચ આર નોટ અલો ટુ ઇસ્યુ અધર ટાઈપ ઓફ સિક્યુરિટી રાઇઝિંગ ફોન. એટલે બેન્કિંગ જેટલી પણ બેન્કિંગ કંપની છે એને બીજી કોઈ પણ સિક્યુરિટી ઇસ્યુ ન કરે એક્સેપ્ટ ઇક્વિટી શેર. એટલે ઇક્વિટી શેરથી જ ફંડ રાઇઝ કરવાનું, બીજી કોઈ પણ રીતે ફંડ રાઇઝ નહીં કરી શકે. કેમ? તો કે એ વસ્તુ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં કીધી છે, જે એક્ટ એને લાગુ પડે છે. એટલે જેવો તમારો બિઝનેસ એને જે એક્ટ લાગુ પડે એ પ્રમાણે તમારે વર્કઆઉટ કરવાનું રહેશે. તો બેન્કિંગ કંપની આમાં એક્ઝામ્પલ રાખશું લીગલ રિક્વાયરમેન્ટમાં, બેન્કિંગ કંપની કે બેન્કિંગ કંપની છે અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં કીધું છે કે ઓનલી સોર્સ એના માટે ઇક્વિટી શેર જ રહેશે, બીજા કોઈ પણ સોર્સનું એ યુટિલાઇઝ કરી શકશે નહીં. એના પછી વાત છે પર્પઝ ઓફ ધ ફાઇનાન્સિંગ. હવે જે તમે ફાઇનાન્સ લઈ આવો છો કયા પર્પઝ માટે લઈ આવો છો એના ઉપરથી પણ કેપિટલ સ્ટ્રક્ચર નક્કી થશે. ધ પર્પઝ ઓફ ફાઇનાન્સિંગ ઓલ્સો સમ એક્સટન્ટ અફેક્ટ ધ કેપિટલ સ્ટ્રક્ચર ઓફ ધ કંપની. ઇન ધ કેસ ફંડ આર રિક્વાયર, સે ફોર એક્ઝામ્પલ પરચેઝ ઓફ મશીનરી. બરાબર, ધારો કે તમારે ફંડિંગ જોઈએ છે ન્યૂ મશીનરી પરચેઝ કરવા માટે જોઈએ છે, તો કંપની કેન અફોર્ડ રાઇઝ ફંડ બાય ડિબેન્ચર. તો કંપની ડિબેન્ચર ઇસ્યુ કરીને પણ લઈ આવી શકે જો મશીનરી પરચેઝ કરી છે. ધીસ ઇઝ બીકોઝ ધ કંપની વિલ હેવ કેપેસિટી ટુ પે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર આઉટ ઓફ ધેર પ્રોફિટ ઓન. બરોબર, કેમ કે નવી મશીનરી લઈ આવીએ છીએ મીન્સ કે આપણે પ્રોડક્શનની કંઈક રિક્વાયરમેન્ટ છે એટલે લઈ આવીએ છીએ, તો આપણે અસ્યોર છીએ કે ફ્યુચરમાં આપણે પ્રોડક્શન કરશું, સેલિંગ થશે મીન્સ કે ઇન્કમ થશે, તો આપણે ડિબેન્ચર ઇસ્યુ કરીને ફંડ લઈ આવી શકીએ છીએ. એટલે કોઈ એક એવી વસ્તુ તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે લઈ આવો છો, એવી વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તમે ફંડ લઈ આવો છો કે જે પ્રોડક્ટિવ છે, તો તમે ડિબેન્ચર તમે ઇસ્યુ કરી શકો છો. ઓન ધ અધર હેન્ડ, એની જગ્યાએ તમે એવી વસ્તુ લઈ આવો છો, ઓન ધ અધર હેન્ડ ધ ફંડ આર રિક્વાયર ફોર નોન પ્રોડક્ટિવ પર્પઝ. એટલે એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે જેમાંથી ઇન્કમ નથી મળવાની. સપોઝ કોઈ લેન્ડ પરચેસ કરીને રાખી દો છો તો એમાંથી ઇન્કમ નથી થવાની, તો પછી તમે ડિબેન્ચર પ્રિફર ના કરો એના માટે. સો ઓન ધ અધર હેન્ડ ઇફ ફંડ આર રિક્વાયર ફોર નોન પ્રોડક્ટિવ પર્પઝ પ્રોવાઇડિંગ મોર વેલફેર ફેસિલિટી ટુ ઇમ્પ્લોય. એક્ઝામ્પલ આમાં આપ્યું છે કે તમારે ઇમ્પ્લોઈઝને તમારે ટ્રેનિંગ આપવાની છે અને વેલફેર ફેસિલિટી માટે તમે ફંડ જોઈએ છે, તો એમાંથી કંઈ ઇન્કમ જનરેટ નથી થવાની. વેલફેર ફેસિલિટી તમે આપો છો એનાથી કંઈ એક્સ્ટ્રા સેટિસ્ફેક્શન માટે તમે આપો છો, એનાથી કંઈ ઇન્કમ જનરેટ નથી થવાની. સો સચ અને કન્સ્ટ્રક્શન ઓફ સ્કૂલ કે હોસ્પિટલ આ પણ એના એક્ઝામ્પલ છે કે આવી બધી વસ્તુ તમારે કરવી છે. ફોર ધ કંપનીઝ ઇમ્પ્લોયી કંપની શુડ રાઇઝ ફંડ બાય ઇક્વિટી શેર. આવી વસ્તુમાં ઇમ્પ્લોયીનું વેલફેર કરવાનું છે કે હોસ્પિટલ સ્કૂલ બિલ્ડ કરવાના છે, તો એ જગ્યા પ્રોડક્ટિવ નથી કેમ કે ત્યાંથી તમે ઇન્કમ કંઈ નથી લેવાના, તો ઇક્વિટી શેર તમારા માટે બેસ્ટ રહેશે. કેમ કે ઇક્વિટી શેરને તમે ડિવિડન્ડ ટાઈમ ટુ ટાઈમ પે ના કરો તો પણ ચાલે. એટલે ફાઇનાન્સ કયા વસ્તુ માટે જોઈએ છે, કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે જોઈએ છે એના પરથી પણ ડિસાઇડ થશે. પછી છે પીરિયડ ઓફ ફાઇનાન્સ. હવે કેટલા સમયગાળા માટે તમારે ફાઇનાન્સ જોઈએ છે? ધ પીરિયડ ફોર વીચ અ ફાઇનાન્સ ઇઝ રિક્વાયર ઓલ્સો અફેક્ટ ધ ડિટર્મિનેશન ઓફ ધ કેપિટલ સ્ટ્રક્ચર ઓફ ધ કંપની. ઇન કેસ અ ફંડ આર રેઝ ફોર સે 3 to 10 years. હવે સપોઝ કે તમારે 3 to 10 years માટે ફંડ જોઈએ છે, તો ઇટ વિલ બી અપ્રોપ્રિએટ ટુ રેઝ ધેમ બાય અ ઇસ્યુઇંગ ડિબેન્ચર. બરાબર, 3 to 10 years માટે જો તમારે ફંડિંગ જોતું હોય તો તમારે ડિબેન્ચર ઇસ્યુ કરીને ફંડ લઈ આવવાનું, રાધર ધેન ઇસ્યુઇંગ શેર ઇસ્યુ નહીં કરવાનું. બિકોઝ ઇન કેસ ફંડ રાઇઝ બાય ઇસ્યુ શેર, કારણ કે જો તમે શેરથી ઇસ્યુ કરશો તો રીપેમેન્ટ
આફ્ટર 8 to 10 years વિલ બી સબ્જેક્ટ ટુ લીગલ કમ્પ્લીશન. એટલે લીગલી કીધું છે કે ભાઈ 8 થી 10 વર્ષ પછી જ તમે રીપેમેન્ટ કરી શકશો, બરોબર. એટલે તમારે શેર ઇસ્યુ આમાં ના કરવાના થાય. ઇવન ઇફ ફંડ આર રાઇઝ બાય ઇસ્યુ રિડીમેબલ, હવે તમે એમ થાય કે ભાઈ શેર ઇસ્યુ કરી દે રિડીમેબલ કરી દે પરત થઈ જાય, પણ રિડીમેબલ શેરમાં પણ લીગલી એમ કીધું છે કે ધેર રિડપ્શન ઓલ્સો સબ્જેક્ટ ટુ સર્ટેન લીગલ રિસ્ટ્રિક્શન, એમાં પણ લીગલ રિસ્ટ્રિક્શન આવી ગયા છે. હાવેવર ઇફ ધ ફંડ આર રિક્વાયર મોર ઓર લેસ પરમિનન્ટલી, હવે જો તમારે ફંડ પરમિનન્ટલી જોતા હોય ને તો જ તમારે શેર ઇસ્યુ કરવાના, બાકી તમારે ટેમ્પરરી પીરિયડ માટે જોતા હોય, 8 to 10 years માટે કેવી રીતે જોતા હોય તો તમે ડિબેન્ચર ઇસ્યુ કરો, બાકી 1 to 2 years માટે હોય તો શોર્ટ ટર્મ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરો, બાકી ઇક્વિટી શેરથી ના કરો. એટલે ડ્યુરેશન પણ અફેક્ટ કરે છે કેપિટલ સ્ટ્રક્ચરને, કેટલા ડ્યુરેશન માટે તમારે ફંડ જોઈએ છે. 7th point કીધું છે માર્કેટ સેન્ટિમેન્ટ, એટલે માર્કેટમાં કેવી કન્ડિશન છે એના ઉપરથી નક્કી થાય. તો કે માર્કેટ સેન્ટિમેન્ટ ઓલ્સો ડિસાઇડ ધ કેપિટલ સ્ટ્રક્ચર ઓફ ધ કંપની. There are period. હવે એક અમુક સમયગાળો એવો છે કે when people want absolute safety. સપોઝ કે માર્કેટમાં મંદી આવી ગઈ છે અને બધા લોકોને એવી જ જગ્યાએ ઇન્વેસ્ટ જો કે કરે જ નહીં મંદીમાં, પણ સપોઝ કે માર્કેટમાં એવી કન્ડિશન છે કે બધા લોકોને સેફ જગ્યાએ જ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. પીપલ વોન્ટ સેફટી. એટ ધ અધર પીરિયડ પીપલ ઇન્ટરેસ્ટેડ ઇન હાઈ સ્પેક્યુલેટિવ ઇન્કમ. એટલે માર્કેટમાં અમુક ડ્યુરેશન એવો પણ આવે કે જ્યારે પીપલ પાસે ઇન્કમ હોય એક સ્ટાર, એ લોકો સ્પેક્યુલેશન માટે રેડી હોય કે ભાઈ ઇક્વિટી શેરમાં ઇન્વેસ્ટ કરશે, વધે તો વધે ઘટે તો પણ એની કંઈ પ્રોબ્લેમ નથી. એટલે માર્કેટમાં કન્ડિશન કેવી છે, પીપલ વોન્ટ સેફટી ઓર પીપલ વોન્ટ સ્પેક્યુલેશન, એ તમારે જોવું પડે. તો કે એટ સચ અ ટાઈમ, હવે જો પીપલને સ્પેક્યુલેશન જોતું હોય, બરોબર, કે બધાનું માઇન્ડસેટ એવો છે અત્યારે માર્કેટમાં કે એ લોકો સ્પેક્યુલેશનમાં માને છે, તો એ સમયગાળામાં તમારે ઇક્વિટી શેર ઇસ્યુ કરવાના. જો પીપલ સ્પેક્યુલેશનમાં બિલીવ કરતા હોય એ સમયગાળામાં, તો ત્યારે તમે ઇક્વિટી શેર ઇસ્યુ કરશો તો તમારે સક્સેસફુલ જશે. દસ, ઇફ કંપની વોન્ટ ટુ રાઇઝ સફિશિયન્ટ ફંડ ઇટ મસ્ટ ટેક ઇન ટુ એકાઉન્ટ માર્કેટ સેન્ટિમેન્ટ, અધરવાઇઝ ઇસ્યુ મે નોટ બી સક્સેસફુલ. એટલે એ પણ જોવું પડે કે અત્યારે માર્કેટમાં કેવું સેન્ટિમેન્ટ છે. જો પીપલ છે એ સેફટીમાં બિલીવ કરે છે તો પછી ડિબેન્ચરમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરશે, શેરમાં નહીં કરે, પણ જો એ સ્પેક્યુલેશનમાં બિલીવ કરશે તો એ શેરમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરશે. 8th point છે રિક્વાયરમેન્ટ ઓફ ઇન્વેસ્ટર. હવે રિક્વાયરમેન્ટ ઓફ ઇન્વેસ્ટરમાં કીધું છે ધ ડિફરન્ટ ટાઈપ ઓફ સિક્યુરિટી આર ટુ બી ઇસ્યુડ ફોર ડિફરન્ટ ક્લાસ ઓફ ઇન્વેસ્ટર. હવે અલગ અલગ જાતની સિક્યુરિટી અલગ અલગ જાતના ઇન્વેસ્ટર માટે ઇસ્યુ થાય છે. ઇક્વિટી શેર કેના માટે બેસ્ટ છે, ઇક્વિટી શેર્સ આર બેસ્ટ ફોર બોલ્ડ એન્ડ વેન્ચરસમ ઇન્વેસ્ટર. એટલે ઇક્વિટી શેર એ લોકો માટે પ્રેફરેબલ છે કે જે લોકો કંઈક સાહસ લેવા માગે છે, એ લોકો છે સ્પેક્યુલેશન કરવા માગે છે. ઘણા લોકો એવા હોય કે હંમેશા એવું જ બિલીવ કરે છે ભાઈ જે થવું હોય થાય, હું પૈસા ઇન્વેસ્ટ કરીશ. તો એ જે લોકો બોલ્ડ છે વેન્ચરસમ છે એ લોકો ઇક્વિટી શેરને પ્રેફરન્સ આપશે. ડિબેન્ચર આર સ્યુટેડ ફોર ધ ઇન્વેસ્ટર હુ આર વેરી કોઝન, બરોબર, જે લોકો બહુ કાળજી લે છે એના ફંડ વિશે, તો એ લોકો હંમેશા એ લોકો ડિબેન્ચરમાં ઇન્વેસ્ટ કરશે. તો ડિબેન્ચર આર સ્યુટેડ ફોર ઇન્વેસ્ટર હુ આર વેરી કોઝન. વાય અ પ્રેફરન્સ શેર આર સ્યુટેડ ફોર ધ ઇન્વેસ્ટર હુ આર નોટ વેરી કોઝન. હવે પ્રેફરન્સ શેર એવા માટે છે કે જે બહુ કાળજી નથી લેતા, બહુ સ્પેક્યુલેશન, કેમ કે આ મિડલ ફોર્મ છે પ્રેફરન્સ શેર. તો ઇન ઓર્ડર ટુ કલેક્ટ ફ્રોમ ડિફરન્ટ કેટેગરી ઓફ ઇન્વેસ્ટર વેરિયસ સિક્યુરિટી આર ટુ બી ઇસ્યુડ. એટલે ડિફરન્ટ ટાઈપના ઇન્વેસ્ટર છે, એમાંથી કયા પ્રકારના ઇન્વેસ્ટરને તમે ટાર્ગેટ કરવા માંગો છો એ પ્રમાણે તમારે ઇસ્યુ કરવાનું. ધીસ પર્ટિક્યુલરલી ટ્રુ વેન કંપની નીડ હેવી ફંડ. એટલે જ્યારે ઘણું બધું અમાઉન્ટમાં તમારે ફંડ જોઈએ છે તો એક જ ટાઈપની તમે ખાલી ઇક્વિટી શેર કે ખાલી ડિબેન્ચરથી નહીં કરો, બરાબર, ખાલી ઇક્વિટી શેર કે ખાલી ડિબેન્ચરથી તમે પૈસા નહીં લઈ આવો, તો વેરિયસ ટાઈપની સિક્યુરિટી તમે યુઝ કરશો. તો ત્યારે તમારે ઇન્વેસ્ટરની રિક્વાયરમેન્ટ જોવાની કે કયા પ્રકારના ઇન્વેસ્ટરને તમે ટાર્ગેટ કરો છો. ઓકે, તો અત્યારે આટલું રાખીએ, બરાબર, પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના પોઈન્ટ ડિસ્કસ કરશું. થેન્ક યુ.